એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. આઈપીએસ રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ થઈ છે. સીબીઆઈ ના સ્પેશિયલ ડાયરેક્ટર છે રાકેશ અસ્થાના. 2 કરોડ ની લાંચ લેવાના આરોપસર તેમની સામે એફઆઈઆર દાખલ થઈ. ગુજરાત કેડર ના આઈપીએસ છે રાકેશ અસ્થાના. ડાયરેક્ટર આલોક વર્મા સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સીબીઆઈ ના એન્ટી કરપ્શન યુનિટ નું આ ઓપરેશન હતું. મનોજ કુમાર નામના વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે. 15 ઓક્ટોબરે રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ થઈ. વચેટિયા મનોજ કુમારે નાણાં લીધાની કબૂલાત કરી છે. મનોજ કુમારે અસ્થાનાને લાંચ પહોંચાડ્યાનું કબૂલ્યું છે. મેજિસ્ટ્રેટ સમક્ષ મનોજ કુમારે આ નિવેદન નોંધાવ્યું છે. સમગ્ર મામલામાં રોના એક અધિકારીનું પણ નામ બહાર આવ્યું છે. રોના અધિકારી સામંતકુમાર ગોયલનું નામ પણ બહાર આવ્યું. મીટ એક્સપોર્ટર મોઇન કુરેશી પાસેથી આ લાંચ લેવાય છે. મોઇન કુરેશી સામેનો કેસ દબાવવા આ લાંચનો આરોપ હતો અને રાકેશ અસ્થાના સામે સીબીઆઈ દ્વારા કુલ 6 કેસ ડેવલપમેન્ટ અંગે પીએમ અને અજીત ડોવાલને જાણ કરાઈ છે. સીબીઆઈની સ્પેશિયલ વિંગે મનોજના કોલ ટ્રેસ કર્યા હતા. અસ્થાનાના સસ્પેન્શન અંગે ફાઇલ પીએમઓને મોકલાઈ. સીબીઆઈના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. આઈપીએસ રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર છે રાકેશ અસ્થાના. આમ તો સીબીઆઈ તમામ લોકોને ઝડપતી હોય છે, પરંતુ ખુદ આ વખતે આઈપીએસ રાકેશ અસ્થાના તેમાં ઝડપાઈ ગયા. એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સીબીઆઈના એન્ટી કરપ્શન યુનિટનું ઓપરેશન હતું ને આ બાબતની સૌથી પહેલી જાણ ત્યારે થઈ જ્યારે મનોજ કુમાર નામના વચેટિયાની ધરપકડ થઈ. તેના કોલ રેકોર્ડ કરવામાં આવતા હતા. 15 ઓક્ટોબરે રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ થઈ. આજ વિશે વધુ વાતચીત કરવા માટે Zee24Kalakના એડિટર દીપક રાજાણી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દીપકજી, સૌથી પહેલા સીબીઆઈના ઇતિહાસની આ પ્રથમ ઘટના કે આઈપીએસ રાકેશ અસ્થાના સામે એફઆઈઆર જે દાખલ થઈ છે કે આઈપીએસ સામે 2 કરોડની લાંચ લેવા માટે આ આખો કિસ્સો તો જણાવ્યો, પરંતુ અંદર ખાને પણ એવી ઘણી બધી કાર્યવાહીઓ છે જે ચાલી રહી છે, તે શું છે તે કહો. જોઈ, બિલકુલ, ગુજરાત માટે તો એક આંચકાજનક સમાચાર છે. કારણ કે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે રાકેશ અસ્થાના, 1984ની બેચના આઈપીએસ અધિકારી, ગુજરાતમાં સુરતના પોલીસ કમિશનર અને બરોડાના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગત વર્ષે જ તેઓ દિલ્હી ડેપ્યુટેશન પર ગયા હતા અને ત્યાં તેમને સીબીઆઈમાં પહેલા એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી હતી અને ત્યાર પછી સ્પેશિયલ ડાયરેક્ટરની તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હીના ગલિયારોમાં જે ચર્ચા ચાલી રહી છે એ મુજબ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે લાંબા સમયથી જે ગજગડા ચાલતો હતો અને એમાં અરસપરસ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હતા એમાં 2 દિવસ પહેલા એક જબરજસ્ત ડેવલપમેન્ટ આવ્યું અને એમાં સીબીઆઈએ પોતાના જ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે ફરિયાદ દાખલ કરી છે તેવા સમાચાર બહાર આવ્યા છે. જોકે હજુ સુધી સીબીઆઈએ આ વાતને સમર્થન નથી આપ્યું, પરંતુ જે પ્રકારે રાષ્ટ્રીય સ્તરે આ સમાચાર ચમક્યા છે અને નેશનલ વર્તમાન પત્રોએ જેની નોંધ લીધી છે એ મુજબ એવું લાગી રહ્યું છે કે સીબીઆઈએ રાકેશ અસ્થાના સામે 2 કરોડની લાંચ લેવાના આરોપ અંગે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં એક રોના પણ ઉચ્ચ અધિકારી ગોયલનું નામ પણ ચમક્યું છે. બહુ સનસનાટીજનક વિગતો આ એફઆઈઆરમાં દર્શાવવામાં આવી છે. સીબીઆઈ એવું પણ દર્શાવ્યું છે કે જે મોઇન કુરેશી નામનો જે આરોપી હતો તેમની પાસેથી 2 કરોડની લાંચ લેવામાં આવી છે. આ અંગેના ફોન ટ્રેસ થયા બાદ આ હકીકત સામે આવી છે. સીબીઆઈએ જે મનોજ કુમાર નામનો જે વચેટીયો હતો તેની ધરપકડ કરીને એનું નિવેદન લીધું છે અને આ નિવેદનમાં રાકેશ અસ્થાનાનું નામ પણ રેકોર્ડ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. જો હું આપને એ પણ જણાવી દઉં કે જે વાત આવી છે એ સૂત્રોના હવાલેથી બહાર આવી રહી છે. સીબીઆઈ હજી સુધી આનું કોઈ સમર્થન નથી આપ્યું. રાકેશ અસ્થાના ખૂબ જ કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી તરીકે જાણીતા છે. કાર્યદર્શ અમલદાર તરીકે તેમની આગવી ઓળખ છે. ગુજરાતના લોકો રાકેશ અસ્થાનાને ખૂબ જ સારી રીતે જાણે છે, ઓળખે છે, પુનઃપૂર્વક કામ કરવા માટે પ્રખ્યાત છે. ત્યારે એમને ક્યાં કારણોસર આટલી મોટી મુશ્કેલી સર્જાણી એ તો જ્યારે તપાસ આવશે ત્યારે, તપાસની વિગતો બહાર આવશે ત્યારે જ ખબર પડશે.
પરંતુ અત્યારે ગુજરાત નહીં પરંતુ દેશભરના આઈપીએસ ગલિયારોમાં આ જ ચર્ચા છે કે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે એફઆઈઆર થઈ છે. જુહી, બિલકુલ દીપકજી, સવાલ એ થાય કે રાકેશ અસ્થાના સામે કુલ 6 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે, લાંચ સિવાયના અન્ય કયા 5 કેસ છે? જુહી, જે 6 કેસ દાખલ થયાની વાત છે એ માત્ર પ્રાથમિક વાત છે. હજુ સુધી આ એફઆઈઆર દાખલ થઈ છે એની પણ સીબીઆઈ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી, કારણ કે આ આખી બાબત છે એ સીબીઆઈની અંતર્ગત બાબત છે, સીબીઆઈની ઇનસાઇડ વાત છે. સીબીઆઈ જ્યારે જ્યારે કોઈ પણ જાતની મોટી કાર્યવાહી કરતી હોય છે ત્યારે સામેથી પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવતી હોય છે, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતી હોય છે, પરંતુ આ કેસમાં સીબીઆઈએ હજી સુધી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી, પ્રેસ રિલીઝ પણ બહાર પાડી નથી. પરંતુ જે પ્રમાણે દિલ્હીથી મીડિયા જગતમાંથી જે વિગતો બહાર આવી છે એ મુજબ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે 2 કરોડની લાંચ માંગવાના આરોપસરનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં રોના એક ઉચ્ચ અધિકારી ગોયલનું નામ પણ આપવામાં આવ્યું છે. જો કે તેમને હજુ સુધી આરોપી બનાવવામાં નથી આવ્યા, પરંતુ જે એફઆઈઆર દાખલ થઈ છે એમાં એમના નામનો ઉલ્લેખ થયો છે. જે વચેટિયા તરીકેની ભૂમિકા અદા કરતો હતો મનોજકુમાર નામનો માણસ, તેમની ધરપકડ કરવામાં આવી છે. અને આ મનોજકુમારના સ્ટેટમેન્ટમાં રાકેશ અસ્થાનાનું નામ લેવામાં આવ્યું છે કે રાકેશ અસ્થાનાએ મોઈન કુરેશી પાસેથી લાંચની રકમ સ્વીકારી છે. મેં આપને કીધું એ પ્રમાણે આ આખી બાબત જે મીડિયા જગતમાં બહાર આવી છે, જે દિલ્હીના ગલિયારોમાં ચર્ચા ચાલી રહી છે તે મુજબની વિગતો છે. સીબીઆઈ માંથી કોઈ કઈ બોલવા તૈયાર નથી, સીબીઆઈના અધિકારીઓનો સંપર્ક સાધવાની કોશિશ કરી છે તો આ બાબતે કોઈ કઈ કહેવા નથી માંગતું. અને બિલકુલ એ હકીકત એટલા માટે આ વ્યાજબી છે કે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટરની પોસ્ટ નંબર 2ની પોસ્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં ગણાય છે. નંબર 2ની પોસ્ટ ઉપર રાકેશ અસ્થાના છે, નંબર 1ની પોસ્ટ ઉપર આલોક વર્મા છે. દિલ્હીમાં દરેક લોકોને ખ્યાલ છે કે આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે, અને આ વિખવાદના કારણે ગમે ત્યારે કાંઈ પણ ઘટના બની શકે તેમ છે એવું દરેકને લાગતું હતું. અને આ દરમિયાન જ એફઆઈઆર દાખલ થયાની જે વાત બહાર આવી છે એ ઘણા બધા સંકેતો જણાવી રહ્યા છે. અને જે વાત આવી રહી છે કે કુલ 6 કેસ, હજુ સુધી જે આ એક કેસ છે એને પણ પુષ્ટિ નથી મળી, એમની સામે 6 કેસ અથવા તો 6 અરજી રજૂ થઈ છે એવી વાત આવી છે. સીબીઆઈએ હજુ સુધી કેટલા કેસ દાખલ કર્યા છે એની પણ સત્તાવાર વિગત મળી નથી, પરંતુ એટલું ચોક્કસ છે જે પ્રમાણે રાષ્ટ્રીય અખબારોએ આજે આ સમાચારની નોંધ લીધી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ થઈ છે. જોઈએ તો દીપકજી, રોના અધિકારી સામંતકુમાર ગોયલ નું નામ કેવી રીતે બહાર આવ્યું? મનોજ કુમારે તેનો ઉલ્લેખ કર્યો કે એ ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું. આ આખી ઘટનાની જો આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ જોઈએ તો મોઈન કુરેશી નામનો એક ઓપરેટર છે કે જેમણે સીબીઆઈના સકંજામાંથી બચવા માટે લાંચ આપી હોવાની વાત સામે આવી છે, જેમાં લાંચની રકમ પહેલા કરોડોની કરોડોના આંકડામાં આંકવામાં આવતી હતી એવી પણ વાત હતી, પરંતુ આ વાત 2 કરોડ સુધી પહોંચી. 2 કરોડ સુધી પહોંચ્યા પછી મનોજ કુમાર નામના માણસે મીડિયેટરની ભૂમિકા અદા કરી હતી. અને ખાસ કરીને જે મોઈન કુરેશી છે એ ભારત અને બહારના દેશોમાં પણ પોતાનો ધંધો ચલાવતો હોવાના કારણે રોની પણ ભૂમિકા કંઈ ને કંઈ વચ્ચે આવતી હોય છે, કારણ કે રો છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે જે બધું કામ થતું હોય છે એની પર વોચ રાખનારી આપી એક ગુપ્તચર સંસ્થા છે. એટલા માટે રોના અધિકારી ગોયલે પણ આખી આ લાંચ કાંડમાં ભૂમિકા અદા કરી હોવાના આક્ષેપ છે. અને જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે કે જે વચેટીઓ મનોજકુમારની ધરપકડ થયા પછી મનોજકુમારે રાકેશ અસ્થાના અને સંતોષકુમાર ગોયલના નામનું ઉચ્ચારણ કર્યું છે, જે ઓલ ટ્રેસ થયા છે એમાં પણ એવી હકીકત બહાર આવી રહી છે કે રાકેશ અસ્થાનાનું ઓલ ટ્રેસમાં નામ લેવામાં આવતું હતું. એટલે આ બધી બાબતો મનોજકુમારની ધરપકડ થયા બાદ સામે આવી છે, જેને સીબીઆઈએ રેકોર્ડ ઉપર લીધાની પણ વાત સામે આવી રહી છે. અને ત્યારબાદ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે જેમાં રાકેશ અસ્થાનાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આરોપી તરીકે, પરંતુ રોના અધિકારીના નામનો ઉલ્લેખ માત્ર એફઆઈઆરમાં થયો છે, તેમને આરોપી તરીકે દર્શાવ્યા નથી. એટલે આખી વાત જો આપણે સમજવાની કોશિશ કરીએ તો મોઈન કુરેશી નામના ઓપરેટર પાસેથી
2 કરોડની લાંચ લેવાના આરોપસર રાકેશ અસ્થાના સામે ફરિયાદ દાખલ થઈ છે. હું આપને એ પણ હજુ એક વખત ક્લેરિફાઈ કરી દઉં કે સીબીઆઈએ આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. સીબીઆઈ જ્યારે જ્યારે કોઈ પણ કાર્યવાહી કરતું હોય છે ત્યારે પ્રેસ રિલીઝ મારફત અથવા તો પ્રેસ કોન્ફરન્સ મારફત પોતાની કાર્યવાહીની જાહેરાત કરતી હોય છે, પરંતુ આ વખતે સીબીઆઈ મૌન છે. એનો અર્થ એવો પણ કાઢી શકાય કે ડાયરેક્ટરે જ સ્પેશિયલ ડાયરેક્ટર સામે ફરિયાદ દાખલ કરી હોવાના કારણે અવડી મોટી તપાસ એજન્સીના 2 ઉચ્ચ અધિકારી સામેનો આ ડખો હોવાથી કદાચ સીબીઆઈ આ બાબતમાં કઈ નહીં બોલે. પરંતુ આજે દિલ્હીના અને દેશભરના રાષ્ટ્રીય અખબારોના પ્રથમ પેજ ઉપર આ ન્યૂઝ ચમક્યા છે. દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ આ ન્યૂઝ વાયરલ થયા છે. એટલે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે રાકેશ અસ્થાનાની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. બીજી બાબત જોઈ એ પણ છે કે રાકેશ અસ્થાના અને ગુજરાત એ બંનેને એકબીજા સાથે કનેક્શન છે. ગુજરાત ક્ષેત્રના તેઓ આઈપીએસ અધિકારી છે. ગુજરાતમાં જ્યાં જ્યાં તેમણે કામ કર્યું છે ત્યાં તેમણે ખૂબ જ અસરકારકતાથી અને તરત હાથે કામ લીધું છે. ખૂબ જ પ્રમાણિક પોલીસ અધિકારીઓમાં રાકેશ અસ્થાનાની ગણના થાય છે. રાકેશ અસ્થાનાએ કોઈ પણ ની શેષ શરમ રાખ્યા વગર સુરતના પોલીસ કમિશનર અને બરોડાના પોલીસ કમિશનર તરીકે પણ કામ કર્યું હતું. ત્યારે રાકેશ અસ્થાના સામે લાંચનો આરોપ લાગે એ ગુજરાતના લોકો માટે, ગુજરાતના પોલીસ બેડા માટે એક આંચકાજનક સમાચાર છે. અને જ્યારથી આ ગજગ્રા ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટર વચ્ચે ચાલી રહ્યો છે તેના સમાચારો બહાર આવતા રહ્યા છે ત્યારે પણ ગુજરાતના પોલીસ અધિકારીઓમાં એક ચર્ચાના ચકડોળે આખો કિસ્સો ચડ્યો હતો. હવે જ્યારે જો આ FIR થયાની વાતને સત્તાવાર પુષ્ટિ મળી જશે તો આ આખો જે ટોપિક છે એ હોટ ટોપિક બનશે. જોહી, બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દીપકજી. તો જે રીતે આ સમાચાર સામે આવે છે, આઈપીએસ રાકેશ અસ્થાના સામે FIR દાખલ થઈ છે, જોકે સીબીઆઈ આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી. અંદરથી સૂત્રોના હવાલેથી જે સમાચાર આવી રહ્યા છે, સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટર છે રાકેશ અસ્થાના, 2 કરોડની લાંચ લેવાના આરોપસર આ FIR દાખલ થઈ છે. ગુજરાત કેડરના આઈપીએસ છે રાકેશ અસ્થાના, ડાયરેક્ટર આલોક વર્મા સાથે તેમનો વિખવાદ ચરમ સીમા પર છે. સીબીઆઈના એન્ટી કરપ્શન યુનિટનું આ ઓપરેશન હતું અને તેમાં 15 ઓક્ટોબરે રાકેશ અસ્થાના સામે FIR દાખલ થઈ. મનોજ કુમાર નામના વચેટિયાની આ બાબતને લઈને ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે વચેટિયા મનોજ કુમારે નાણાં લીધાની કબૂલાત પણ કરી. મનોજ કુમારે અસ્થાનાને લાંચ પહોંચાડવાનું પણ કબૂલ કર્યું છે. તો આ સાથે સમગ્ર મામલામાં રોનાયક અધિકારી સામંત કુમાર ગોયલનું નામ પણ સામે આવ્યું છે, જોકે આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની પુષ્ટિ હજી સુધી કરવામાં નથી આવી. આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા મુફદ્દલ કપાસી ન્યૂઝરૂમથી જોડાયા છે, તેમની પાસેથી વધુ જાણકારી મેળવીએ. મુફદ્દલ, વાત કરવામાં આવે તો ખૂબ મોટા સમાચાર કહી શકાય, અને જે રીતે થોડા સમય પહેલા દીપકજી સાથે વાતચીત થઈ, ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીને ખૂબ મોટું નામ, જે આ ઘટના બહાર આવી છે, ભલે પુષ્ટિ નથી થઈ પરંતુ જો થાય છે ને સાચી સાબિત થાય છે તો ગુજરાત પર પોલીસ બેડામાં કેવી અસર પડશે, સાથે સાથે અસ્થાના સામે પણ જ્યારે FIR દાખલ થાય તો તેમને પણ કેવી રીતે સામનો કરવો પડશે અલગ અલગ મુશ્કેલીઓનો. બિલકુલ જુહી, જે રીતે આ આખે આખો મામલો અત્યારે આઈપીએસ લોબીમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે, કેમ કે જે નામ છે જેમની સામે FIR થઈ હોવાની વાત આવી રહી છે એ ખૂબ જ મોટું નામ છે, ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર છે. અને જે ક્લેશ ટોચથી જે ચાલી રહ્યો છે એ પણ સાથે સાથે અહીંયા પેરેલલ ચર્ચામાં એટલા માટે છે, કેમ કે થોડા સમય પહેલાં જ જે રાકેશ અસ્થાના કે જેઓ સ્પેશિયલ ડાયરેક્ટર છે સીબીઆઈના, એમણે એમના જે ચીફ છે, જે સીબીઆઈના ચીફ આલોક વર્મા, એમની વિરુદ્ધમાં એક કમ્પ્લેન કરી હતી. અને એ કમ્પ્લેનને લઈને સીવીસી, જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે, એમણે પણ તપાસની તજવીજ હાથ ધરી હતી. ફરિયાદ એ કરવામાં આવી હતી રાકેશ અસ્થાના દ્વારા. જો આપણે એના પર નજર કરીએ તો એમણે જે ફરિયાદ કરી હતી એમાં એમણે આરોપ લગાવ્યો હતો કે જે ચીફ જે છે આલોક વર્મા, એ રાકેશ અસ્થાનાની, એમની પોતાની જે રેપ્યુટેશન છે એમને અસર કરવા માટેની કાર્યવાહી કરે છે, અને એમનો જે વર્ક પ્રોફાઇલ છે, એમની જે ડ્યુટીઝ છે, એમાં ઇન્ટરફિયર વારંવાર કરવાની કોશિશ કરે છે. આ પ્રકારની કમ્પ્લેઇન સીવીસીની સામે રાકેશ અસ્થાના થોડા સમય પહેલાં જ કરી ચૂક્યા છે. એટલે કે આ જે 2 ટોચના અધિકારી છે
કમાન્ડ અને સેકન્ડ ઇન કમાન્ડ એ બે વચ્ચેનો ક્લેશ પણ બહુ લાંબા સમયથી આઈપીએસ લોબી સહિતની જે ટોચની લોબી છે એમાં ચર્ચામાં તો છે જ, અને એ દરમિયાન આ મામલો સામે આવ્યો છે. મહત્વની વાત એ છે કે જો અંદરના સૂત્રોની વાત માનીએ તો રાકેશ અસ્થાનાએ જે ફરિયાદ કરી હતી સીવીસી સમક્ષ એમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે અસ્થાના પોતે આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ને ત્યાં દરોડા પાડવાના હતા એ સમયે તેમને એ દરોડા પાડવાથી આલોક વર્માએ રોક્યા હતા અને એને લઈને પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સીવીસીએ જો કે આ મામલે તપાસ શરૂ કરી છે અને એ તપાસ ક્યાં પહોંચી છે એ હજુ બહાર નથી આવ્યું, પણ એ ચર્ચાના ગલિયારામાં હતું કે કઈ રીતે આ બે સીબીઆઈ જેવી સંસ્થા છે એના ટોચના નંબર વન અને નંબર ટુ અધિકારી વચ્ચે એક ગજગ્રાહ ચાલી રહ્યો છે. નંબર ટુ નંબર વનની સામે ફરિયાદ કરે છે અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એની તપાસ આદરે છે, એટલે ત્યારથી આ મામલો ચર્ચામાં છે. અને હવે જ્યારે આ રીતે ફરિયાદ થઈ છે અત્યારના અપડેટ્સ એ પ્રમાણેના છે કે જે સીબીઆઈના ચીફ છે આલોક વર્મા એમણે પીએમઓને ફાઇલ મોકલી દીધી છે કે રાકેશ અસ્થાનાને સસ્પેન્ડ કરવા કે કેમ, આ અંગે વડાપ્રધાનને જાણકારી આપી દેવાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને પણ જાણકારી આપી દેવાય છે. પણ સૌથી મહત્વની બાબત છે કે આ તમામ જે ઘટનાક્રમ છે, જે તમામ બાબતો થઈ રહી છે એની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં નથી આવી. જી બિલકુલ મુફદ્દલ, જે બાબત આપે કહી કે લાલુ પ્રસાદ યાદવ ને ત્યાં જયારે દરોડા પાડવાના હતા ત્યારે આલોક કુમાર દ્વારા તેમને રોકવામાં આવ્યા અને સાથે ગજગ્રા પણ કેટલાય સમયથી સામે આવે છે, તો આપનો ઈશારો ક્યાંક એ તરફ છે કે તેમને આ પ્રકારે કામ રોકવામાં આવ્યું તેમ છતાં કર્યું એટલે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, અને જો એવું નથી તો પછી છ પ્રકારના કેસ દાખલ થયા છે, એ કયા કયા છે છ પ્રકારના કેસ? જુઓ, જો સૌથી પહેલી બાબત તો એ છે કે જ્યારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કોઈ તપાસ કરતું હોય છે તો સીબીઆઈ પોતે એક ખૂબ જ મોટી સંસ્થા છે દેશની, અને જ્યારે આ પ્રકારની તપાસ થતી હોય છે તો એની તપાસના તમામ પહેલુઓ કોન્ફિડેન્શિયલ હોય છે. પણ જે સીવીસીના સૂત્રો છે તેના દ્વારા એવી માહિતી મળી છે કે અસ્થાનાએ જ્યારે આ કમ્પ્લેન કરી ત્યારે એમાં એવું પણ નોંધ્યું છે કે એ સમયે જે ટીમ હતી દરોડા પાડવાવાળી જે ટીમ હતી એ પણ સ્થળ ઉપર પહોંચી ચૂકી હતી અથવા તો રસ્તામાં હતી, એટલે કે રેડ ઓફિશિયલી સ્ટાર્ટ થઈ ચૂકી હતી રાકેશ અસ્થાના દ્વારા. ત્યારબાદ એમના જે ચીફ છે એમના દ્વારા એ રેડ માટે ન કરવા માટે તેમને રોકવામાં આવ્યા, આ પ્રકારની માહિતી એમના દ્વારા એ કમ્પ્લેનમાં કરવામાં આવી છે. પણ ત્યાર પછી જે સીવીસીએ જે તપાસ કરી છે એ તપાસ ક્યાં પહોંચી છે એની કોઈ વિગતો બહાર આવે એ પહેલાં આ માહિતી સામે આવી રહી છે કે રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ થઈ છે, એટલે એ ચર્ચા થઈ રહી છે કે ક્યાંક આ વિખવાદ જ આખે આખું વિખવાદનું જ પ્રતિબિંબ તો નથી ને? જી બિલકુલ, સીબીઆઈ ના એન્ટી કરપ્શન યુનિટ નું આ ઓપરેશન હતો એવી માહિતી બહાર આવી છે. તો આ ઓપરેશન ની શરૂઆત ક્યારે થઈ, સામંતકુમાર ગોયલ નું નામ કેવી રીતે આવ્યું? બિલકુલ, જે જાણકારી પીએમઓ ને આપવામાં આવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે મનોજ કુમાર નામનો જે વચેટીયો છે કે જે મીટ એક્સપોર્ટર મોઈન કુરેશી પાસેથી નાણાં લઈને આરોપ જે થઈ રહ્યો છે એ પ્રમાણે અસ્થાનાને એ નાણાં પહોંચાડતો હતો, એ વ્યક્તિ મનોજ કુમારના સીબીઆઈની જે એક સ્પેશિયલ યુનિટ છે એના દ્વારા કોલ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા, અને જ્યારે કોલ ઇન્ટરસેપ્ટ કરાયા ત્યારે આ પ્રકારની પ્રાથમિક વિગતો સીબીઆઈના સ્પેશિયલ યુનિટને હાથ લાગી હતી. ત્યારબાદ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી અને એ પછી અવગત કરવામાં આવ્યા પીએમઓ અને અજીત ડોવાલને કે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાદમાં આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જી બિલકુલ, આ તમામ જે બાબત છે તે પીએમઓ ને મોકલાઈ છે, ત્યાં સુધી મોકલવા પહેલા એ બાબતને લઈને તપાસ થવી જોઈએ અથવા તો બીજે પક્ષે પણ ક્યાંક સાંભળવામાં આવવું જોઈએ. 15 ઓક્ટોબર અને આજની વાત કરીએ તો આજે 21 ઓક્ટોબર, 5-6 દિવસનો સમયગાળો છે, તો એટલામાં સસ્પેન્શનની તાત્કાલિક વાત કેવી રીતે, જો ધારે તો સામે પક્ષે પણ આ બાબતને લઈને અસ્થાનાનું શું કહેવું છે તે પણ સાંભળવામાં આવે, તેમના સામે જે પુરાવા છે તેમને લઈને તેમની પાસેથી જવાબ માંગવામાં આવે, શું એ તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ તો તાત્કાલિક ફાઇલ મોકલી દેવાય? જુહી, બિલકુલ, એ જે પ્રોસિજર છે જે કાયદાકીય કાર્યવાહી છે અને જે ઉપરના લેવલની જે પ્રોસિજર છે એ પૂરેપૂરી કરવામાં આવશે જ, એમાં કોઈ એક પણ બાકી નહીં રાખવામાં આવે.
પરંતુ જ્યારે કોઈ આટલી મોટી સંસ્થાના અધિકારી સામે કાર્યવાહી કરવાની વાત હોય છે ત્યારે ચોક્કસથી પીએમઓને અવગત કરાવવામાં આવતા હોય છે, એમને જાણકારી આપવામાં આવતી હોય છે અને એ પણ પ્રોસિજરના ભાગરૂપે જ છે. અને એટલે જ એ જાણકારી આપવામાં આવી છે. આખી વાત એટલા માટે ગંભીર છે કે જે મીટ એક્સપોર્ટર છે એ ખૂબ જ વિવાદાસ્પદ નામ છે, મોઇન કુરેશી, અને એની સામેનો ખૂબ જ વિવાદાસ્પદ મામલો છે. અને એ દબાવી દેવા માટે 2 કરોડ રૂપિયા જેવી લાંચની રકમ લેવાનો આરોપ છે. અને આરોપ પણ કોની સામે, કે જે સીબીઆઈ છે એના સેકન્ડ ઇન કમાન્ડ છે એમની સામે આરોપ છે. અને આ જે વચેટીઓ છે મનોજકુમાર, એમણે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવી દીધું છે કે હા, મેં આ નાણાં અહીંયા પહોંચાડ્યા છે અથવા તો આ લાંચની રકમ અહીંયા પહોંચાડ્યા છે, આમના દ્વારા, આમના કહેવાથી આ રકમ મેં આ વ્યક્તિ પાસેથી લીધી હતી અને આ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવી છે. આ પ્રકારનું નિવેદન સીબીઆઈ ખુદ મનોજકુમારને લઈને મેજિસ્ટ્રેટ સમક્ષ ગઈ છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ એ નિવેદન નોંધી દેવામાં આવ્યું છે. એટલે આખો મામલો હવે કહી શકાય કે ઓન પેપર થઈ ચૂક્યો છે. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે ક્યારે સીબીઆઈ દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે છે. જી મુફદ્દલ, સીબીઆઈની સ્પેશિયલ વિંગે મનોજના કોલ ટ્રેસ કર્યા હતા, એ કોલમાં કઈ મહત્વની જાણકારી બહાર આવી? કારણ કે જો ખરેખર અસ્થાના અને મનોજ વચ્ચેની આટલી બધી વાતચીત થતી હોય તો ઘણી બધી બાબતો બહાર આવી શકે છે, પછી તો સબૂતની કોઈ જરૂર જ નથી. પરંતુ આ કોલ ટ્રેસમાં એવી કઈ બાબતો બહાર આવી જેના કારણે મામલો અહીંયા સુધી પહોંચી ગયો? બિલકુલ જુહી, જ્યારે પણ આ પ્રકારની તપાસ થતી હોય છે, કેમકે સીબીઆઈનું પણ પોતાનું એક એન્ટી કરપ્શન યુનિટ છે અને એ પણ આ પ્રકારની કામગીરી કરતું રહેતું હોય છે, અને જે સીબીઆઈના ચીફ કે સેકન્ડ ઇન કમાન્ડ હોય એ પોતે જે કેસ સંભાળતા હોય છે એ ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ હોય છે, અને એ કેસ પર કામગીરી થતી હોય છે ત્યારે ઘણી બધી બાબતો કોન્ફિડેન્શિયલ હોય છે. પરંતુ અહીંયા મૂળ વાત એ છે કે કઈ રીતે મનોજકુમારનું નામ સામે આવ્યું. તો જે સીબીઆઈનું એન્ટી કરપ્શન યુનિટ છે એમના દ્વારા કોલ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા, અને એ કોલ દરમિયાન જે પ્રાથમિક જે બાબતો નોંધવામાં આવી એ બાબતોને લઈને પછી આગળ તપાસ કરવામાં આવી, ત્યારબાદ આ મનોજકુમારને ઝડપી લેવામાં આવ્યો, ત્યારબાદ મનોજકુમારે ખુલાસો કર્યો અને પછી બાદમાં તેનું નિવેદન નોંધાવવામાં આવ્યું. જી બિલકુલ મુફદ્દલ, અંતમાં એક સવાલ, આ બાબતની પુષ્ટિ હજી સુધી થઈ નથી, પરંતુ થશે તો કેવી રીતે થશે? પ્રેસ કોન્ફરન્સ થશે, અને જો થાય તો પછી આગામી ભવિષ્ય કેવું હશે પોલીસ બેડાનું, અસ્થાનાનું? બિલકુલ જોઈએ, જ્યાં સુધી સવાલ છે કે આગળ શું થશે, તો ચોક્કસથી જે કાયદાકીય કાર્યવાહી છે થવાની છે. જો FIR થઈ હશે અને જો PMOમાં જે સસ્પેન્શન માટે મંજૂરી માટે ફાઇલ મોકલી દેવામાં આવી છે સીબીઆઈ ચીફ આલોક વર્મા દ્વારા, તો બહુ નજીકના સમયમાં આ વાતની પણ પુષ્ટિ થઈ જશે કે એમની સામે FIR થઈ છે, અને બહુ નજીકના સમયમાં એ પણ સમાચાર આપણને સાંભળવા મળી શકે છે કે સીબીઆઈના સેકન્ડ ઇન કમાન્ડ પદેથી રાકેશ અસ્થાનાને સસ્પેન્સ કરવામાં આવ્યા. પણ હવે જોવાનું એ રહેશે કે સમયગાળો કેટલો છે, ક્યારે આ વાત જાહેર કરવામાં આવે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મુફદ્દલ. તો IPS રાકેશ અસ્થાના સામે FIR દાખલ, સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર છે રાકેશ અસ્થાના. 2 કરોડની લાંચ લેવાના આરોપસર FIR તેમની સામે દાખલ કરવામાં આવી છે. ગુજરાત કેડરના IPS છે રાકેશ અસ્થાના. મહત્વનું છે કે આલોક વર્મા સાથે છેલ્લા કેટલાય સમયથી વિખવાદ ચાલી રહ્યો છે, તો આ વિખવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સીબીઆઈના એન્ટી કરપ્શન યુનિટે આખું ઓપરેશન હાથ ધર્યું છે. જો કે આ બાબતની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી કે આ FIR કરવામાં આવી છે કે કેમ. અંદરના સૂત્રો તરફથી આ જાણકારી મળી છે કે તેમના ઉપર 6 જેટલા કેસ લાગ્યા છે. લાંચ સિવાયના અન્ય કયા 5 કેસ છે તેની પર કોઈ પણ પ્રકારની જાણકારી નથી, પરંતુ જો આ પ્રકારના સમાચાર સાચા ઠરે છે અને પુષ્ટિ કરવામાં આવે છે તો આવનારા સમયમાં કંઈક મોટું થાય તેવી શક્યતા ચોક્કસથી કહી શકાય. આ સાથે બુલેટિન મહાબસારનું રજા આપશો. નમસ્કાર.